છું. નમનભાઈ, આપણે આ ચર્ચા ખૂબ વ્યાપક અને સવાલ તમારો સારો છે, પણ આ દેશની અંદર જે પરંપરાગત રીતે જે ઇલેક્શન કમિશનરની નિમણૂક કરવાની આવતી હતી એ કોણ કરતું હતું? દેશના ઓપોઝિશન લીડર, ચીફ જસ્ટિસ અને આજે એમાંથી એક વ્યક્તિને કાઢી અને ત્યાં આગળ એના MOSને બેસાડી દીધા. હવે તે ત્રણમાંથી બે વ્યક્તિ એના, એટલે ઓટોમેટિકલી ચીફ જસ્ટિસ છે, એનો રોલ કઈ રહે નહીં. હવે તમે એ વસ્તુ શું કામ કરી એને? જયારે ચૂંટણી કમિશન એક નિષ્પક્ષ એક સ્વાયત્ત સંસ્થા છે, એને સ્વાયત્ત નથી રહેવા દેવી, એટલા માટે પોતાનો પગપેસારો કર્યો, પોતાનો હુકમ કર્યો. અમે એ કમિશનને નિમીએ, એના ઉપર અમારો કંટ્રોલ રહે. સરકાર પોતે આવી સ્વાયત્ત સંસ્થા ઉપર જો કબજો ધરાવતી જાય, પછી એમાં કોંગ્રેસ હોય કે અન્ય પક્ષ હોય, સાહેબ એનું તમને પરિણામ નથી મળવાનું. સાહેબ રાજનીતિના પરિપ્રેક્ષની અંદર બંધારણની જોગવાઈઓ જે હતી, જે ભૂતકાળમાં એમાં તકલીફ હતી, એને સુદૃઢ બનાવવાની હોય, તકલીફોને પૂરી કરી અને સામેથી લોકશાહીનું ગળું દબાવવાનું અને નિકંદન કાઢવાની વાત ન કરવાની હોય, એ વાસ્તવિકતાના દર્શનમાં ન થતા લોકશાહીને જીવંત રાખવાના. તો ચલો મને એ કહો કે આમાં જનતા બિચારી શું કરે? એટલે તમે એવું કહો, તમે વિક્ટિમાઇઝ છો, તમને વિક્ટિમાઇઝ કરનારું ભાજપ છે ને એનું તંત્ર છે, તો લોકો શું કરે આમાં, ક્યાં જાય? હું એનો જવાબ બહુ સરસ મજાનો છે. ભારતીય જનતા પાર્ટી જે આ નરકટ નાટક અને તરકટ કરે છે એને ઓળખવાની જરૂર છે દેશના લોકોને. દેશના લોકો આજે હું તમને કોઈ ધર્મના નામે અને કોઈપણના નામે આપણે મતો દઈ દઈએ છીએ અને આપણું સંવિધાનને આપણે બાજુ મૂકી દઈએ છીએ. સંવિધાન શું કહેતું હતું એના ઉપર 75 વર્ષ સુધી આપણે જીવ્યા છીએ અને 75 વર્ષની દેશમાં કમી શું રહી ગઈ? અને બીજું, એ લોકો એમ 10 વર્ષમાં આવીને કે 10 વર્ષમાં ફલશ્રુતિ શું? 75 વર્ષની અંદર ખાતા પીતાને રોડ પર ચાલતા ને દોડતા કર્યા, એ પરિસ્થિતિની અંદર એક ટીપું પાણી નથી, એમાંથી આપણે સરોવર બનાવ્યું અને સરોવરનું લીલા લહેર થયું ને એને ઉપરથી રંગરોગાન કર્યું, એમાં કે બધું અમે કરી દીધું. આ વાસ્તવિકતાના રોંગ જે છે એ કઈ ને કઈ એવા વાઘા પહેરાવ્યા છે અને એ વાઘાના રીતે કઈ ને કઈ રીતે સફળ સક્સેસ થયા છે. હું તમને આ સુરતના પરિયુમાં નહીં, આખા દેશની અંદર ચૂંટણી કમિશન ક્યાં? મેં તમને અનેક વખત દાખલો આપું છું કે ભાઈ કોઈ પણ સમયે ભારતીય જનતા પાર્ટીના આગેવાન ઉપર તમે એક દાખલો પહેલા પ્રમુખ 5 આગેવાન ઉપર બતાવી દો મને, જેને પુલવામા નામે શહીદોના નામે મત માંગ્યા છે, એને બજરંગ બલીના નામે મત માંગ્યા છે, ભગવાન રામના નામે મત માંગ્યા છે, મને ટીવી સ્ક્રીન ઉપર બતાવી દો કોઈ ઇલેક્શન કમિશને ક્યારે પણ કોઈ પ્રકારના પગલા આ 3 આગેવાન ઉપર લીધા હોય તો. સાહેબ આટલું જો આપણે ન સમજી શકીએ કે 3 આગેવાનને એની કાંકરી હલતી નથી, એની વાત સાહેબ ગમે તેવી ભાષા બોલે, ગમે તેવા શબ્દો બોલે, ગમે એવો પૈસો વાપરે, આજે પરિસ્થિતિ હું તમને કહું કે તમે એના માટેથી એક પણ એક પક્ષ જો દેશમાં કામ કરતો હોય એ કોંગ્રેસ પક્ષ કામ કરે છે. અને એને ખબર છે કોંગ્રેસ મુક્ત ભારત કરવાનું સપનું એટલા માટે છે કે અમે જ રહેવા જઈએ એ આપણે આ ચૂંટણી પહેલા જ કોની જીત જીતી જવું છે એ ભારતીય જનતા પાર્ટીને જીતી જવું છે. ભારતીય જનતા પાર્ટીને જીતી જવું છે એટલા માટે જનતાની સામે, એટલા માટે બોલે છે ને ત્રણેય મિત્રો ભાજપને શું બોલી ગયા, કમ્પ્લીટલી દૂધે ધોયેલી હોય એ વાતો કરી ગયા. પણ એ વાતની પાછળ, પડદાની પાછળ એનો બહુ મોટો રોલ છે અને કઈ ને કઈ રીતે અમે સ્ક્રીન ઉપર ના બોલી શકીએ ને એવડા મોટા પણ રોલ છે. સમય આવતા એ પણ અમે બોલશું કે વાસ્તવિકતાના દર્શન આ લોકો કોની કોની પાસે પહોંચ્યા છે. મારું કહેવાનું હેમંતભાઈ છે કે આજે ઈસી, ઈડી, સીબીઆઈ, આઈટી એટલા નામ સિવાય ભાજપનો આગેવાન કોઈ કામ કરે છે? આ 5 લોકો જ કામ કરે છે. ભાજપના આગેવાન કમલમમાં તમને જોવા મળે છે, એ તો ખેસ મારીને શોભામાં અભિવૃદ્ધિ કરે છે, એ કોઈ કામ નથી એનું. સરકાર ચલાવે બાબુઓ અને ગ્રાઉન્ડ ચલાવે ઈડીઈસી. આ વસ્તુ છે અને જનતાને એ વસ્તુની સમજવાની જરૂર છે કે અમારા જનતાના સાચા પ્રહરીઓ કોણ. મેં તમને અનેક વખત કીધું છે અને ખુલ્લું બોલું છું, 12 વર્ષથી બાબુઓની સરકાર ચાલે છે રાજ્યની અંદર. બાબુઓ, ભારતીય જનતા પાર્ટીના એક પણ સમાજનો મોટો આગેવાન, તમે ક્ષત્રિય સમાજ લ્યો, કોળી સમાજ લ્યો, પાટીદાર સમાજ લ્યો, બ્રાહ્મણ સમાજ લ્યો, ઓબીસી સમાજ લ્યો, કોઈ પણ સમાજ લ્યો, એના સમાજની અંદર ભારતીય જનતા પાર્ટીના મોટા આગેવાનની સમાજમાં કોઈ વેલ્યુ રહી છે? બતાવો મને. બાકીના તમામ જેટલા બચ્યા એ બધા લાભાર્થી ભાઈઓ બચ્યા અને લાભાર્થીઓથી આ ભાજપ ચાલે છે. એટલે સુરતનો સૌથી મોટો આખા ગુજરાત લાખો કી સંખ્યા મેં શ્રદ્ધાળુ પહોંચે અયોધ્યા. વર્ષો કી પ્રતીક્ષા કે બાદ હમારે અયોધ્યા કો વર્ગ આ ગુજરાતની જે કઈ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ કરે છે એનું એપી સેન્ટર છે સુરત છે. મારું કહેવાનો મતલબ એ છે કે આપણે કોંગ્રેસને કે અન્ય પક્ષને કે હું તો ભાજપને મૂકી દો કોઈ પણ સરકાર જયારે આવે છે ત્યારે કોઈ પક્ષાપક્ષી નથી હોતી અને સરકારની અંદર તંત્ર બેઠું છે, એ તંત્ર કોઈનું નથી હોતું, સરકાર એ જનતાનું હોય છે. અને જનતાના તંત્રની અંદર તમે કહો એક ઉમેદવાર ફોર્મ એફિડેવિટ કરી દે, બીજો કરી દે, ત્રીજો કરી દે, ચોથો કરી દે, 4 લોકો એફિડેવિટ કરી દે તો આપણે કોંગ્રેસ ઉપર આંગળી ચીંધીએ એના કરતા બેટર છે કે આપણે ગર્ભગૃહની અંદર કોઈક એવું રહી જાય છે કે એની અંદર કંઈક સંશોધન કરવાની જરૂર છે. અને હું ઈચ્છું છું
સવારમાં 9 થી 11 ની અંદર સરસ મજાનું સંશોધન થશે, દૂધ અને દૂધનું પાણી થશે. કારણ કે કોંગ્રેસ દેશમાં અમારી સરકાર નથી, રાજ્યમાં અમારી સરકાર નથી, અમને ઘડીક બાજુ મૂકી દો, પણ આ દેશમાં રાજ્યમાં જનતાની સરકાર તો છે ને. તો જનતાની સરકાર હોય તો જનતાને શોભે એવો તો નિર્ણય લેવો જોઈએ ને. અમને શોભે એવો નહીં નિર્ણય લેવાનો. અમારી વાત તો પતી ગઈ, અમે તો એને ગમે એવા કરી દીધા, અમે તો બહાર નીકળી જઈશું હમણાં. પણ જનતાને શોભે એવો નિર્ણય આ તંત્ર નથી લેતું, આ ઈસી નથી લેતું અને આ સરકાર નથી લેતી. ત્યારે અમને કહેવાનું મન થાય કે કોંગ્રેસને સામે જે પરિસ્થિતિ નબળી સર્જાય છે એનો કોઈએ પણ વિકૃત આનંદ જો લેવાનું થયું તો એનું ઘરનું ખરાબ થશે, અમારું નહીં. કારણ કે અમે તો બહાર જ છીએ ને, ઓલરેડી બહાર. નિહાકા નાખો એનાથી નહીં ચાલે ને ખાલી. હું તમને નિહાકા નથી, આ વાતને હું એ રીતે રજૂ કરી રહ્યો છું કે જનતાને ભારતીય જનતા પાર્ટી સરકાર નું એપી સેન્ટર, આર્થિક એપી સેન્ટર જે સુરત છે તમે જાણો છો, અને એની અંદર ભારતીય જનતા પાર્ટી નથી વસતી, ભારતીય જનતા પાર્ટીના લાભાર્થીઓ વસે છે અને લાભાર્થીઓ થકી આ કમલમ ચાલે છે. ભાજપના આગેવાન થકી નથી ચાલતી, અને ભાજપના આગેવાનો એવો ડોળ કાઢી નાખે મગજમાંથી કે તમારા કારણે. અને જો એટલો ડોળ કાઢવા માટેની સંમતિ એટલા માટે મળી જાય છે કારણ કે તમને ગમે ત્યારે સરકાર એક નીકળી જાય મુખ્યમંત્રી સહિત, તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં તાકાત હોત તો પછી એ સરકારના મંત્રીઓ ન ઉથલી જાય, મુખ્યમંત્રી ન ખસડી જાય. અને જો ભારતીય જનતા પાર્ટીમાં તાકાત હોય, નો રિપીટ થિયરી કોઈ ન થઈ શકે. આ તો લોકશાહી છે, જનતાને પ્રિય માણસ છે, જનતાને દિલથી જીતતો એમ નેતા હોય છે કે તમે નો રિપીટ કરી દો, જે બધા દિલથી કામ કરતો હોય, ઉઘાડપકો નેતા હોય, તમારા આંસુડા લૂસતો હોય, તમારા ઘરની ખબર અંતર પૂછો હોય, સોશિયલ એન્જિનિયરિંગ રાખતો હોય, એવા આગેવાનને તમે ઘટઘટા કાઢી નાખો હુકામ તમારી પોતાની બે જણાની દુકાન ચલાવવા માટે. એટલે આ જે વસ્તુ છે એના માટે થઈને અમને ચિંતા છે. કોંગ્રેસનું 139 વખતે નામું નાખી દો તંત્ર બરાબર, પણ જો ભલું થઈ જતું હોય આ રાજ્યનું ભારતીય જનતા પાર્ટીથી, તો તમે મને કહો આ પરિસ્થિતિમાં ભલું થઈ શકે કોઈ સિમ્પટમ્સ તમને દેખાય છે? ચલો ફાઇન.